હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ કેમ છો મિત્રો ગયા બે અઠવાડિયામાં આપણે આપણા વિડીયો સેશનના પહેલાંથી લઈને પાંચમા વિડીયો સુધીનું રિવિઝન જોયું જેથી કરીને તમને યાદ પણ રહી જાય અને જે વિદ્યાર્થીઓને વિડીયો જોઈ ન શક્યા હોય તે ફરીથી જોઈ પણ શકે તો હવે પછી આપણે આગળ વધીએ અત્યાર સુધી આપણે ગુજરાતી મૂળાક્ષરોને અંગ્રેજીમાં કેવી રીતે લખાય તે જોતા હતા એમાં આપણે કથી લઈને સસલાના શ સુધીના મૂળાક્ષરો શીખ્યા હતા તો આજે આપણે હરણના હથી લઈને જ્ઞ સુધીના મૂળાક્ષરો શીખીશું અને કથી જ્ઞ સુધીના મૂળાક્ષરોનું રિવિઝન કરીશું મિત્રો અહીં તમે સ્ક્રીન પર જોઈ શકો છો હરણના હ એટલે એચ એ ત્યાર પછી આવશે અળ નળનો અળ એટલે એલ એ ત્યાર પછી ક્ષ ક્ષત્રિયનો ક્ષ હવે ક્ષત્રિયનો ક્ષ બે રીતે લખાશે તો પહેલાં જોઈએ તો કે એસ એચ એ અથવા તો એક્સ એ આ બંને રીતે લખેલું હશે તો સાચું પડશે ત્યારબાદ આવશે જ્ઞ તો જ્ઞ એટલે જી એન એ બરાબર છે ફરીથી જોઈએ હરણનો હ એટલે એચ એ અળ એટલે એલ એ ક્ષ એટલે કે એસ એચ એ અથવા એક્સ એ અને જ્ઞ એટલે જી એન अब हम अपने બધા મૂળાક્ષરોનું ફરીથી રિવિઝન કરીએ તો પહેલા આવશે ક ક એટલે કે એ ખ કે એ ગ જી એ ઘ જી એ ચ એટલે સી એ છ એટલે સી ડબલ એ જ એટલે જે એ ઝ એટલે ઝેડ એ ટ એટલે ટી એ થ એટલે ટી એચ એ ડ એટલે ડી એ ધ એટલે ડી એચ એ અણ એટલે એન એ ત એટલે ટી એ અને થ એટલે ટી એચ એ આગળ વધતા જોઈએ તો દ દડાનો દ એટલે ડી એ ધ એટલે ડી એચ એ ન એટલે એન એ પ એટલે પી એ ફ એટલે એફ એ બ એટલે બી એ ભ એટલે બી એચ એ મ એટલે એમ એ ય એટલે વાય એ ર એટલે આર એ લ એટલે એલ એ વ એટલે વી એ સ એટલે એસ એચ એ શ એટલે એસ એચ એ અને સસલાનો સ એટલે એસ એ ત્યારબાદ હ એટલે એચ એ અળ એટલે એલ એ ક્ષ એટલે કે એસ એચ એ અથવા એક્સ એ અને જ્ઞ એટલે જી એન એ તો મિત્રો આ હતા બધા ગુજરાતી મૂળાક્ષરો અને એને અંગ્રેજીમાં કેવી રીતે લખાય તે આ દરેક મૂળાક્ષરો અને અંગ્રેજી તમારે યાદ રાખવાનું છે અને નોટમાં પણ લખવાનું છે આજનું ગૃહ કાર્ય અહીં આપેલ કકા હનો એચ એથી નો જી એન એ સુધી બે વાર લાઇન ભરીને લખવું અને કનો કે એથી નો જી એન એ સુધી એક વાર લખવું આના પછીના વિડીયોમાં આપણે પ્રાણીઓના નામ અંગ્રેજીમાં કેવી રીતે લખાય તે શીખીશું થેન્ક યુ